અહીં રેખાખંડ એ બી આપેલો છે, વચ્ચે કોઈ પી બિંદુ છે એ શું કરે છે, એનું વિભાજન કરે છે, બરાબર. એટલે કે એ બી આખે આખા રેખાખંડના પી બિંદુ છે એ શું કરે છે, બે ભાગ પાડે છે. હવે આનો ગુણોત્તર શોધવું હોય તો કઈ રીતે શોધાય, તો કે એપીના છેદમાં પી બી, બરાબર. એપીના છેદમાં પી બી આ ગુણોત્તર છે એ શું કરે છે, અંતઃ વિભાજન કરે છે. હવે પી બિંદુ રેખા એ બી પર હોય અને એ અને બીની વચ્ચે ન હોય, પી બિંદુ છે એ અને બીની વચ્ચે ન હોય એટલે કે રેખાખંડ એ બી પર ન હોય, તો પી એ બી તરફનું એ થી એ પી અને પી બી ના બહિર્વિભાજન કરે છે ને એમ કહી શકાય. જેમ કે અહીંયા આકૃતિ આપેલી છે કે આ આખે આખો રેખાખંડ એ બી છે, એ બી છે એના એ બંનેની અંદર વચ્ચે નહીં, બરાબર, પણ એને બાર બાર કોઈ બિંદુ પી છે એ વિભાજન કરે છે, ત્યારે એને શું કહેવાય, તો કે એ પી અને પી બી છે એનું બહિર્વિભાજન છે ને એમ કહી શકાય. આ આપણે અત્યારે બહિર્વિભાજનનો અભ્યાસ કરવાનો નથી, આપણે કરવાનો છે ખાલી અંતઃવિભાજન. અંતઃવિભાજન એટલે આખે આખા રેખાખંડની અંદર એના ભાગ પાડે છે, જ્યારે બહિર્વિભાજન એટલે બહાર ભાગ પાડે છે. અત્યારે આપણે અંતઃવિભાજનનો અભ્યાસ કરવાનો છે. વિભાજનનું સૂત્ર કઈ રીતે શોધવાનું, ધારો કે બિંદુ એ છે એના યામ છે એક્સ વન અને વાય વન, અને બીના યામ છે એક્સ ટુ અને વાય ટુ. હવે એ બે ભાગ પડે છે, જ્યાં પેલો ભાગ છે એ થી પી સુધીનો, એનું જે છે એને એમ વન કહીએ, આ પી થી બી સુધીનો જે અંતર છે એને એમ ટુ કહીએ, બરાબર. હવે એમ વન ગુણોત્તર એમ ટુ થશે. હવે અંતઃ વિભાજન કરે છે કોઈ પી બિંદુ, પી બિંદુના યામ ધારી લઈએ એક્સ અને વાય, બરાબર. એના યામ કઈ રીતે શોધશું, તો એક્સ બરાબર આ એક્સ વાળો ભાગ અને વાય બરાબર આ વાય વાળો ભાગ, બરાબર. અહીંયા તમને આકૃતિમાં આપેલું છે, કોઈ એ બિંદુના યામ છે એક્સ વન વાય વન અને બી બિંદુના યામ છે એક્સ ટુ વાય ટુ, પીના યામ છે એક્સ અને વાય, જે આપણને આપણે શોધવાના હોય છે એ. અને અહીંયાથી એ થી પી સીધું અંતર છે એમ વન અને પી થી બીનું અંતર છે એમ ટુ, બરાબર. હવે કઈ રીતે શોધશું, તો કે પહેલાં એક્સના યામ શોધવા માટે યાદ રાખજો એક્સ માટેનું છે એમ વન એક્સ ટુ વત્તા એમ ટુ એક્સ વન, ઉલટું એમ વન વન હોવું જોઈએ અને એક્સ છે એ ટુ હોવું જોઈએ, વત્તા એમ ટુ અને એક્સ વનના છેદમાં એમ વન વત્તા એમ ટુ. આ એક્સના એક્સની કિંમત માટેનું છે, વાય માટે જોઈએ એમ વન વાય ટુ વત્તા એમ ટુ વાય વનના છેદમાં એમ વન પ્લસ એમ ટુ. આ વિભાજન માટેના સૂત્ર છે. વિભાજન કોઈ બિંદુ પી કરે છે એના યામ એક્સ અને વાય છે એ શોધવા માટે આ સૂત્ર છે, એમ વન એક્સ ટુ વત્તા એમ ટુ એક્સ વનના છેદમાં એમ વન પ્લસ એમ વન પ્લસ એમ ટુ, અને વાય માટેના છે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વનના છેદમાં એમ વન પ્લસ એમ ટુ. હવે કોઈ મધ્ય બિંદુનું સૂત્ર શોધવા માટે, મધ્ય બિંદુ એટલે શું, વચ્ચે આવેલું હોય રેખાખંડનું મધ્ય બિંદુ શોધવા માટેનું સૂત્ર ડાયરેક્ટ યાદ રાખજો, એના યામ એક્સ વન વાય વન હોય, બીના યામ એક્સ ટુ વાય ટુ હોય. કોઈ મધ્ય બિંદુ પી છે એના યામ શોધવા હોય તો શું કરવાનું, તો ડાયરેક્ટ છે એક્સ વન વત્તા એક્સ ટુના છેદમાં બે, વાય વન વત્તા વાય ટુના છેદમાં બે. આ સૂત્ર ખાસ યાદ રાખજો, મધ્ય બિંદુ શોધવા માટેનું સૂત્ર છે એક્સ વન એક્સ ટુ એક્સ વન પ્લસ એક્સ ટુના છેદમાં બે અને વાય વન પ્લસ વાય ટુના છેદમાં બે. હવે એ સિવાયનું ત્રિકોણનું મધ્ય કેન્દ્ર, અહીંયા મેં સામાન્ય સમજૂતી માટે ત્રિકોણ એબીથી દોરેલો છે, એનું મધ્ય કેન્દ્ર જી છે, અહીંથી આપણે રેખાખંડ આગળ લંબાવી શકીએ, બરાબર. આ જીના યામ શોધવા હોય એટલા માટે આપણે શું કરશું, તો કે એના યામ માની લો એક્સ વન વાય વન, બીના યામ એક્સ ટુ વાય ટુ, સીના યામ એક્સ થ્રી વાય થ્રી છે. તો જીના યામ શોધવા માટે શું કરવાનું, તો કે એક્સ વન વત્તા એક્સ ટુ વત્તા એક્સ થ્રીના છેદમાં ત્રણ અને વાય વન વત્તા વાય ટુ વત્તા વાય થ્રીના છેદમાં ત્રણ. ત્રિકોણ એબીસીડી એબીસીનું મધ્ય કેન્દ્ર એ ત્રિકોણ એબીસીની બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી મળતા ત્રિકોણ ડીએફનું પણ મધ્ય કેન્દ્ર થાય, આપણે આ જોશું એક્ઝામ્પલ ત્યારે આગળ જોશું. આટલા સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે.